અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. રાજકોટમાં ક્રેડિટ સોસાયટીના નામે રોકાણકારો સાથે 50 કરોડથી વધુની છેતરપિંડી કરનાર મુખ્ય સંચાલક સહિત 3ને ઝડપી લેવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનેલા અનેક સામાન્ય લોકોની લાંબી લડત બાદ આખરે સમય ટ્રેડિંગ, સાંઈ સમય ટ્રેડિંગ અને આશિષ કોર્પોરેટિવ સોસાયટી લિમિટેડના 3 સંચાલકોની પોલીસે ધરપકડ કરી છે. આશિષ ક્રેડિટ કોર્પોરેટિવ સોસાયટીના સંચાલકોએ 111 રોકાણકારના 4.73 કરોડ રૂપિયા ઓળવી ગયાનો મામલો પોલીસ દફતરે નોંધાયો હતો. પરંતુ પોલીસે તપાસ કરતા આ કૌભાંડનો આંકડો 50 કરોડ સુધી પહોંચી ગયો છે. પોલીસે મુખ્ય સંચાલક સહિત 3ને ઝડપી લીધા છે અને તપાસ હાથ ધરી છે. હાલ તો આ 3 સંચાલક રકમ શેરબજારમાં ફસાઈ ગયાનું રટણ કરી રહ્યા છે. યુનિવર્સિટી પોલીસે એક રોકાણકાર જામનગર રોડ પરના પરસાણા નગર 4માં રામદેવ પીર મંદિર પાસે રહેતા અને પ્રાઇવેટ નોકરી સફાઈ કામ કરતા રાજેશ જીવરાજ વાઘેલાની ફરિયાદ પરથી આશિષ ક્રેડિટ સમય ટ્રેડિંગના પ્રદીપ ખોડાભાઈ ડાવેરા, દિવ્યેશ અશોકભાઈ કાલવાડિયા અને હિતેશ મનસુખલાલ લુક્કા તથા તપાસમાં ખુલે તેની સામે IPC 406, 409, 420, 120B તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાના તપાસને અંતે આ 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સમય ટ્રેડિંગના જે પણ માલિકો છે, પ્રદીપ ડવેરા, કાલાવડિયા દિનેશ અને એક હિતેશકુમાર લુક્કા, આ 3 આરોપીઓ વિરુદ્ધમાં 406-420 ચીટિંગ અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર એન્ડ ડિપોઝિટર્સ એક્ટ GPID એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ કર્યો છે. કુલ, કારણ કે આ ઘણા સમયથી ઓપરેટ કરતો હતો 2017થી, એટલે એનું જામનગરમાં અને રાજકોટમાં બંને સિટીમાં એનું મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. અત્યાર સુધી હજી અમે આરોપીને રાઉન્ડઅપ કર્યા છે. RT-PCR ટેસ્ટ કર્યા પછી એને ઓફિશિયલી અરેસ્ટ કરી અને રિમાન્ડ મેળવશું. પ્રાથમિક વિગત મુજબ આમાં સૌરાષ્ટ્રમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ લોકોએ આમાં કરેલું છે. હજી સુધી જે આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરથી અમને 100 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ એને કરાવ્યું હોય લોકોનું, અલગ અલગ લોકોનું, એ એટલી વિગત મળી છે. એમાંથી લાયબિલિટી એની કેટલી છે, એની પાસે કેટલી પ્રોપર્ટી છે, આ બધું અત્યારે ચાલી રહ્યું છે. અને આરોપીના પૂછપરછમાં અને એની ઓફિસનું અમે સર્ચિંગ કરી એની પાસેથી 3 સિસ્ટમ કબજે લીધી છે. એ સિવાય એના ઘણા બધા ટ્રેડિંગ એકાઉન્ટ છે, ડીમેટ એકાઉન્ટ છે, એના બેંક એકાઉન્ટ ઘણા બધા છે. આ બધા જ અમે ફ્રીઝ કરાવી અને એની ડિટેલના આધારે કહી શકશું કે એક્ઝેક્ટલી આ કેટલી અમાઉન્ટ છે. આમાં ઘણા બધા ભણેલા લોકોએ પણ પૈસા ઇન્વેસ્ટ કર્યા છે. આ વ્યક્તિ છે એ ફક્ત 10 ધોરણ પાસ છે અને એને બીજો કોઈ ઇન્વેસ્ટમેન્ટનો અનુભવ નથી. પણ એ લેખિતમાં સ્ટેમ્પ પેપર ઉપર એક વ્યક્તિને, ઇન્વેસ્ટરને, 1 વર્ષમાં 134% ઇન્ટરેસ્ટ આપવાનું લેખિતમાં આપતો હતો અને પ્લસ મૂડી જ્યારે માગે ત્યારે 2 મહિના પછી પરત આપવાનું. આ પ્રકારની સ્કીમ હોવાને કારણે, અને બીજું એમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે એમાં એજન્ટો એણે જે એપોઇન્ટ કર્યા હતા, એજન્ટોને 1 ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ લાવે તો પણ 2% કમિશન આપતો હતો. એને કારણે થઈને ખૂબ એજન્ટોએ એમના સગાવાલાના અને બીજા બધા લોકોના ઇન્વેસ્ટમેન્ટ લાલચમાં લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આગળ ઉપર ડિટેલમાં બીજા કોના કોના રોલ છે એ પણ આમાં તપાસમાં લઈશું. પોલીસ તપાસમાં આરોપીઓની પૂછપરછમાં તેવી વિગત બહાર ખુલી છે કે મુખ્ય સૂત્રધાર ગણાતો પ્રદીપ ડાવેરા 2017માં વલસાડથી રાજકોટ રહેવા આવ્યો હતો. પોતાની રીતે શેરબજાર ટ્રેડિંગનું કામ ચાલુ કર્યું, ત્યારબાદ રોકાણકારોનો સંપર્ક કર્યો અને સારું રિટર્ન આપવાની લાલચ અપાવી હતી. પ્રારંભે રોકાણકારોને રોકાણ પણ સારું અને સમયસર રિટર્ન મળવા લાગ્યા, જેથી લાભ મેળવનારા રોકાણકારોએ મોઢા મોઢ વાતો કરતા એકબીજાને રોકાણકારો પણ પ્રદીપને મળવા માંડ્યા હતા. રોકાણકારો વધવા લાગ્યા. આવા રોકાણકારોને જ એજન્ટો બનાવીને એજન્ટો મારફતે રોકાણ કરવાનું ચાલુ કર્યું. દર મહિને 1 લાખ રૂપિયાના રોકાણકાર પર રૂપિયા 10,000 એમ કુલ 11 મહિને રૂપિયા આપતા અને રોકાણકારોના મૂળ રોકાણ પર આપવાની વાત કરતા રોકાણકારો વધુને વધુ રોકાણ કરવા લલચાવા માંડ્યા હતા.
તે પછી 150 ફૂટ રિંગ રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આકૃતિ બ્રિજ હબમાં ઓફિસ નંબર 201 માં સમય ટ્રેડિંગથી પેઢી ચાલુ કરી હતી. બાદમાં જુલાઈ 2019માં 150 ફૂટ રિંગ રોડ શીતલ પાર્ક પાસે આવેલ ધ સ્પાય બિલ્ડિંગ પહેલો માળ 106 ખાતે આશીષ ક્રેડિટ કોર્પોરેટિવ મલ્ટી સ્ટેટ સોસાયટી ચાલુ કરી. આમ રોકાણકારોના રૂપિયા સમય ટ્રેડિંગ તથા સાઈ સમય ટ્રેડિંગ તથા આશીષ ક્રેડિટ કોર્પોરેટિવ સોસાયટી લિમિટેડમાં એજન્ટો મારફતે રોકાવ્યા હતા. બાદમાં રોકાણ પર ડિસેમ્બર 2019થી રિટર્ન આપવાનું બંધ કર્યું અને રોકાણકારોએ કરેલા રૂપિયા પરત આપવાનું ચાલુ કર્યું હતું. પ્રદીપે જેટલા રોકાણકારોના નાણાં પોતાને રોકાણ માટે મળ્યા એ તમામ રકમનું રોકાણ સેલિબ્રેશન કોમોડિટી તથા ટ્રેડબ્યુટી ઇક્વિટી કોમોડિટી અને માસ્ટર કેપિટલમાં રોકાણ કર્યું હતું. પ્રદીપે બાદમાં સમય ટ્રેડિંગ નામની પેઢી 150 ફૂટ રિંગ રોડ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આકૃતિ બીજ હબ બીજા માળે ઓફિસ નંબર 201માં ચાલુ કરી. તેમાં હિતેશ લુક્કા તથા દિવ્યેશ કાલવાડિયાને પાર્ટનરશિપ રાખી ડીટ કર્યા અને સમય ટ્રેડિંગ પેઢી ચાલુ કરી, જેમાં 90% પ્રદીપ ડાવેરા તથા 5% હિતેશ લુક્કા તથા 5% દિવ્યેશ કાલવાડિયા પાર્ટનરમાં હતા. આ બાબતે નોટરાઇઝ લખાણ કરાવ્યું હતું. મૂળ રકમ પરત ન આપી રોકાણ કરવામાં આવતું હતું. રોકાણકારોને વધુ નફો મળતો હોય જેથી પોતે તથા પોતાના સગાવાલાના રૂપિયા તથા પર્સનલ લોન લઈને તેમજ નિવૃત્તિની મળેલી રકમનું પણ રોકાણ કરવામાં આવ્યું હતું. તેમજ કેટલાક રોકાણકારો પોતાનું રોકાણ વધ્યા રાખે તે માટે મળતું રિટર્ન તેમજ બીજી બચતના રૂપિયા પણ રોકાણમાં જોડી દેતા. શરૂઆતમાં રોકાણ કરેલા લોકોને સારું રિટર્ન મળતું હોય જેથી અને લોકોનો સંપર્ક કર્યો અને એજન્ટો તેને પ્રદીપ ડાવેરા પાસે રોકાણ કરાવવા સમજાવતા. આ રોકાણ પણ એજન્ટોને સારું એવું કમિશન મળતું જેથી એજન્ટો પોતાના સમાજના લોકોને તેમજ સગાવહાલાનો સંપર્ક કરતા અને વધુમાં વધુ રોકાણ કરાવી સારું એવું કમિશન મેળવતા હતા. હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ રાઠોડ, D9 ન્યૂઝ, રાજકોટ.